नमस्कार विद्यार्थी मित्रों, रांदल विद्यालय में आपनु स्वागत छे। आजे बकू आपणे धोरण 9 विज्ञान में पाठ त्रीजो परमाणु अने अणु आनी चर्चा करीए छे। तेमां आपणे आगळ परमाणु शुं छे, परमाणु एटले शुं, आ थोड़ी चर्चा करीए आपणे, एना विशेनी थोड़ी समज मेळवी। हवे आपणे जोईए के विविध तत्वना परमाणुओनी आधुनिक संज्ञाओ के परमाणु भाई अति सूक्ष्म छे, जत्थो भेगो थाय कोई पदार्थनुं निर्माण करे छे, हे एने आटलो बधो सूक्ष्म छे, आटली सपाटी उपर गोठवी तो कागळ जेटलुं थाय, आवी वातो आपणे थोड़ी करी। हवे एने अलग ओळखवा माटे बकू तो डाल्टन नामना वैज्ञानिके बकू एनी थोड़ी संज्ञाओ रजू करी के दाखला तरीके बकू हाइड्रोजन आवी रीतनुं होय तो समजवानुं के हाइड्रोजननी संज्ञा छे। એમ દરેક માટે ફોસ્ફરસ, કોપર, સોનું, પ્લેટિનિયમ, લેડ આ બધું આપ્યું છે, પાઠ્યપુસ્તકમાં પણ છે, આપણે જોઈ શકશું ને, આપણે લેશું। બીજું કે ભાઈ એને કઈ રીતે નામ નિર્દેશન કરવામાં આવ્યું કે ઘણી બધી વખત જે વિસ્તારમાંથી એ ધાતુ મળી આવી એના ઉપરથી નામ રજૂ કર્યું, ઘણા બધા કોઈ એના શબ્દો ઉપરથી, એના રંગ ઉપરથી પણ નક્કી કર્યું, ઘણા બધા વૈજ્ઞાનિકો બકું એની શોધ કરી, એની યાદમાં એના નામ પરથી પણ બકું એની સંજ્ઞાઓ રજૂ કરી। એટલે કે આવી રીતના એ જે તત્વ છે બકું એની સંજ્ઞાઓ રજૂ કરી। અને છેલ્લે હવે આપણે બકું ફક્ત આવી કોઈ નિશાની નહીં બરાબર, પણ ફક્ત જે આલ્ફાબેટ છે બકું એના નામ પરથી આપણે એની રજૂઆતો કરી। તો જોઈએ બકું કેવી રીતના ક્રમશ ફેરફારો થયા। તો વિવિધ તત્વના પરમાણુની આધુનિક સંજ્ઞાઓ એની આપણે ચર્ચા કરીએ બકું। તો તત્વની સંજ્ઞાઓની વિશિષ્ટ રીત ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા। તત્વને સંજ્ઞા સ્વરૂપે રજૂ કરી અને એને સમજવા માટેના જે વૈજ્ઞાનિક છે પ્રથમ એ બકું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આની રજૂઆત કઈ રીતી। તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો હતો કે નિશ્ચિત જથ્થા તરફ હતો, કોઈ એક કણ માટે નહીં પણ તત્વનો જથ્થો, કારણ કે ત્યારે બકું કોઈ કણની વાત નહોતી, તત્વના જથ્થા વિશે એ ઈશારો કરતા હતા। અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી। બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વની સંજ્ઞા તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય, કારણ કે તત્વો ધીરે 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 બકું એની શોધ વધુ થઈ, આજે 118 તત્વો છે, તો ઘણા બધા બકું ખાલી એક સંજ્ઞાથી ઓળખીએ તો બધા ભેગા થઈ, એટલે એને કાં તો બકું નામથી, એક સંજ્ઞાથી કે બે શબ્દોનો ઉપયોગ કરીને પણ એને રજૂઆત કરી। એ સમયે બકું આ ચિત્રોની યાદ રાખ, ત્યારે ઓછા હતા તો આ બરાબર છે, આવી સંજ્ઞા પણ હતી, લખ્યું છે ડાલ્ટન દ્વારા દર્શાવેલા કેટલાક તત્વોની સંજ્ઞા, પણ જે આલ્ફાબેટ પ્રમાણે રજૂ થયો ત્યારે વધારે તત્વો હતા, તો ત્યારે બકું આ રીતે દર્શાવવા, યાદ રાખવા થોડા મુશ્કેલ હતા, એટલે બકું એને એ રીતે રજૂઆત કરી। તો જોઈ શકો છો હાઇડ્રોજન, ફોસ્ફરસ, કોપર, ગોલ્ડ દરેકની સંજ્ઞા ડાલ્ટનના વિચાર પ્રમાણે, કાર્બન, સલ્ફર, લેડ, પ્લેટિનિયમ, ઓક્સિજન, આયર્ન, સિલ્વર, મર્ક્યુરી આ રીતે દર્શાવેલ છે। શરૂઆતના સમયમાં તત્વના નામ તેમના પ્રાપ્તિસ્થાન કે જ્યાંથી તે સૌ પ્રથમ મળ્યા હતા તેના પરથી અપાતા હતા, આવું પણ હતું બકું કે ભાઈ એ ધાતુ કઈ જગ્યાએથી મળી, મીન્સ એ તત્વ, ધાતુ કરતો એવું બોલું કે તત્વ કયા વિસ્તારમાંથી મળ્યો, કઈ જગ્યાએથી મળ્યો, તો એની યાદમાં બકું અથવા એના પરથી એનું નામ આપવામાં આવતું હતું। ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું, એટલે તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગ પરથી લેવામાં આવ્યા હતા, તો એનો જે રંગ છે એના ઉપરથી પણ એનું બકું નામકરણ થતું હતું। ઉદાહરણ તરીકે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ પીળો એવો થાય, સોનું પીળો એનો અર્થ થાય, અંગ્રેજી નામ પરથી બકું રાખવામાં આવ્યું હતું। હવે હાલના સમયમાં બકું આ નામકરણ IUPAC નામકરણ કહેવાય, એટલે કે આખા વિશ્વમાં એક એવી સંસ્થા છે કે જે દરેક કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે વેપાર કરવો હોય ત્યારે નામકરણના હિસાબે કોઈ પ્રોબ્લેમ ઉત્પન્ન ન થાય, એટલે આખા વિશ્વમાં સંયુક્ત રીતે એક નામકરણ માટેની એક
એક પદ્ધતિ ગોઠવી, જેમાં કોઈ આયુપીએસસી નામકરણ પદ્ધતિ કહેવાય છે, જેનું આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી, કે જે આખા વિશ્વમાં કોઈ પણ તત્વને એક જ નામથી ઓળખી શકાય. પછી એ સ્થાનિક રીતે ભલે જુદી રીતે બોલતા હોય, હે, પણ વિશ્વ સ્તરે જ્યારે વાત કરવાની હોય ત્યારે ભગે સંજ્ઞાની જે ભાષા છે એમાં જે નામ છે એ નામથી એને ઓળખી શકાય. એમ આપણે કહે ને ગોલ્ડ, કંઈ આપણે ભલે સોનું બોલતા હોય, ગોલ્ડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ તત્વોની નામની મંજૂરી આપે છે IUPAC. મોટાભાગના તત્વની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામ એક અથવા બે અક્ષરોથી બનેલી હોય છે. મોટાભાગના દરેક, પછી બધું 100-100% નહીં, પણ મોટાભાગનું બધું એનું આગળનું જે નામ છે એમાં એક અક્ષર કે બે અક્ષરનો ઉપયોગ કરીને એ સંજ્ઞાઓ બનતી હોય છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લેવાનો હોય છે, અને બીજું મોટાભાગે બધું એટલે કે સ્મોલ બીજી લિપિમાં બધું એને લખવાનું હોય છે. ઉદાહરણ આપ્યા છે હાઇડ્રોજન, તો એની સંજ્ઞા H છે. એલ્યુમિનિયમ તો AL, એ અથવા લખ્યું છે એ કેપિટલ L નહીં, AL એલ્યુમિનિયમની સંજ્ઞા છે, હાઇડ્રોજનની H છે. આ AL નહીં, કોબાલ્ટ CO, આ નહીં. આપ્યું છે બહુ આપણને કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવ્યો હોય, એટલે કે એલ્યુમિનિયમ તો AL લીધો, એમ કે પછી આવતો શબ્દ પણ એમાં ઉપયોગ ઘણી બધી વખત થતો હોય કે ભાઈ કેમ એને કેવી રીતના ઓળખવામાં સહેલું પડશે, એમ પણ લેવાનું એમાંથી જ હોય. ઉદાહરણ તરીકે ક્લોરિન CL, ઝીંક તો ZN, ઝીંક ZN, આ ઝીંકની સંજ્ઞા છે બધું આમ લખાય, ક્લોરિનની આમ લખાય, સિલિકોનની બધું આમ લખાય. તો પહેલો અક્ષર કેપિટલ હોય, બીજું બધું એ સ્મોલ હોય. આ તત્વની સંજ્ઞા લખવા માટેની એક પદ્ધતિ છે. આ મુજબ તમે તત્વની સંજ્ઞાને શું કરી શકો છો, લખી શકો છો આર્ગોન AR, તો આર્યા સ્મોલ થાય. એવી રીતના તમે આગળ જુઓ તો અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે એક બીજી રીત પણ છે કે એના નામ પરથી લીધેલ છે, જેમ કે લોખંડની સંજ્ઞા FE, તો એનું લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે, ફેરમ પરથી FE. સોડિયમની સંજ્ઞા છે NA, તો તમને એ વિચારાય છે સોડિયમ તો S કેમ ન આવ્યું, તો અમુક લોકો આ શબ્દનો ઉપયોગ કરીને પણ લીધી છે. ઉપર શબ્દ વાપરો તો મોટાભાગની અમુક આવી બાદ હોય. સોડિયમની સંજ્ઞા છે NA. પોટેશિયમની સંજ્ઞા છે P નહીં, K, તો અહીંયા પણ લોકો આ રીતે એનું સૂચન કરેલું છે. અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ પરથી રાખેલ છે, આમ સોડિયમ છે નેટ્રિયમ પરથી રાખેલું છે, પોટેશિયમ છે કેલિયમ પરથી રાખેલું છે, તો આ રીતે પણ બધું નામકરણ કરવામાં આવે છે. આમ દરેક તત્વને એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. આ બધી વાતની છેલ્લે અંતમાં દરેક તત્વને પોતાનું એક ચોક્કસ નામ આપ્યું છે અને એની ચોક્કસ એક સંજ્ઞા આપી છે. તો જાણીતું છે એ બધું આપ્યું છે, તમે જોઈ શકો છો કોષ્ટકમાં તત્વ સંજ્ઞા, તત્વ સંજ્ઞા આપેલું છે. એલ્યુમિનિયમ, આર્ગોન, બેરેલિયમ, બોરોન, બ્રોમિન, કેલ્શિયમ, કાર્બન, ક્લોરિન, કોબાલ્ટ, સામે તમે સંજ્ઞા જોઈ શકો છો. બધું શક્ય હોય ત્યાં સુધી એ શબ્દનો ઉપયોગ કરીને રજૂ કર્યું છે, શક્ય હોય ત્યાં સુધી પહેલો અક્ષર કેપિટલ અને બીજો સ્મોલ રાખ્યો છે, પણ અમુક એવી છે બધું કે ગ્રીક લેટિન ભાષામાં એમાં ફેરફાર આવતા હોય. કોપર, ફ્લોરિન, સોનું, હાઇડ્રોજન, આયોડિન, લોખંડ, સીસુ, મેગ્નેશિયમ, નિયોન, આ બધું. પછી નાઇટ્રોજન, ઓક્સિજન, પોટેશિયમ, સિલિકોન, સિલ્વર, સોડિયમ, સલ્ફર, યુરેનિયમ, ઝીંક, આ બધા તત્વો છે અને સામે બધું એની સંજ્ઞાઓ છે.
દરેકની સંજ્ઞાઓ આપણને સારી રીતે આવડવી જોઈએ, જેથી રાસાયણિક સમીકરણો બનાવવા હોય ત્યારે કામ આવે. તો મારું તમને સૂચન છે બાબુ કે કોષ્ટક 3.1 આખું પાકું કરવું, શક્ય હોય તો 2-3 વખત તમે જોશો તો ઓટોમેટિક તમને આવડી જશે. એમાં કંઈ ગોખવાની કોઈ જરૂર નથી, પણ વારંવાર એનો અભ્યાસ કરો જેથી તમને યાદ રહી જાય. સોડિયમ છે તો એને જ યાદ આવશે, લોખંડ છે તો એલ ઓ એવું નહીં યાદ આવે, એફ ઈ જ યાદ આવશે, તમને આવડી જશે. બાબુ 2-3 વાર વારંવાર પ્રેક્ટિસ કરીએ તો તમને ખબર ન પડતા એ આવડી જાય. તો આવી રીતે યાદ રાખવાની કોઈ જરૂર નથી, સમય સમય પર વારંવાર ઉપયોગ કરવાથી જાતે જ આ સંજ્ઞાઓને દર્શાવતા થઈ જશો. ગોખવાની કોઈ જરૂર નથી, પણ વારંવાર એનો અભ્યાસ કરો, વારંવાર કોઈ એનો ઉપયોગ આવશે તો જાતે જ તમને એ આવડી જશે. અલગથી સોડિયમ એને સો એવી રીતની કોઈ એની જરૂર નથી, એક ઓટોમેટિક તમને આવડી જશે. તો આ વાત હતી બાપુ પરમાણુની, એની સંજ્ઞાઓની. હવે આપણે મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, પરમાણ્વીય દળ. કે ભાઈ આ પરમાણુ છે એ પરમાણુઓના જથ્થાને ભેગો કરી અને જે રજૂ કરું એને કહેવાય પરમાણ્વીય દળ. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળનો હતો. ડાલ્ટને જે રજૂ કર્યું તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. દરેક તત્વને તેનો ચોક્કસ પરમાણ્વીય દળ હોય છે, એક લાક્ષણિકતા હોય છે એને. આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. નિશ્ચિત પરમાણ્વીય દળ કે ભાઈ આટલા જથ્થામાં જ આપણે એને જોઈ શકીએ અને સમજી શકીએ, એનાથી દરેક વૈજ્ઞાનિકો બગુ પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરાયા. આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક જે આજે બન્યું બગુ, એના પહેલાં જે હતા મેન્ડેલિયન આવર્ત કોષ્ટક, ડાલ્ટનનું, ન્યુલેન્ડનું, એ તમે 10માં આવશો ત્યારે આપણે સમજશું. પણ એ બધા જે છે ને બગુ પરમાણુ દળથી બન્યા હતા. એટલે સૌથી પહેલ પરમાણુની જે સંજ્ઞા છે પરમાણુ ક્રમાંક, એ તો પછીથી શોધ થઈ હતી. સૌથી પહેલાં દરેક વૈજ્ઞાનિકો બગુ પરમાણુ દળને માન્ય રાખીને એ કામ કરતા હતા. પરંતુ વ્યક્તિગત પરમાણુ દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું, તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ દ્વારા જ તેમાં ઉદ્ભવેલા સંયોજનો દ્વારા એનું સાપેક્ષ દળ જાણી શકાતું. કારણ કે ખાલી પરમાણુને માપવું તો અઘરું હતું, એટલે રાસાયણિક રીતે સંયોજાયેલું જે દળ છે એને માન્ય રાખી અને ભૂપી એને માપવામાં આવતા હતા. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈએ. કાર્બન અને ઓક્સિજનથી જે બન્યું, કાર્બન મોનોક્સાઇડનું સૂત્ર શું છે બગુ? CO. હે, CO. તો એ બધું કાર્બન અને ઓક્સિજન બે તત્વો છે, કાર્બન સી ઓક્સિજન ઓ, એમના સંયોજનથી બન્યું કાર્બન મોનોક્સાઇડ. તો એનું ઉદાહરણ લઈએ તો તેમાં 3 ગ્રામ કાર્બન છે અને 4 ગ્રામ ઓક્સિજન. આવી રીતનું જ્યારે બધું સંયોજન બને ત્યારે બને કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દમાં કહીએ તો કાર્બન પોતાનો દળ કરતાં 4/3 ગણો વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે શું થાય છે? સંયોજાય છે. આવું પણ બોલી શકાય, કાર્બન જે પોતાનું દળ છે એના કરતાં 4/3 ગણું વધુ વજન ધરાવતો ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બાપુ એ કાર્બન મોનોક્સાઇડ સંયોજન બને છે. ધારો કે આપણે પરમાણ્વીય દળ એકમને શરૂઆતના સમયમાં એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવતા હતા. AMU પરમાણુનું દળ માપવા માટેનું બાપુ એકમ છે. AMU એટોમિક માસ યુનિટ, આખો જે જથ્થો માપવા માટેનો જે એકમ છે આ રીતે હતો. પરંતુ IUPACને તાજેતરની ભલામણના આધારે હવે તેને યુનાઇટેડ એકકૃત યુથી ઓળખાય છે. હવે તો પરમાણુ દળ માપવા માટેનો એકમ કોણ છે બાપુ? હવે IUPACની જે નામકરણ માટેની પદ્ધતિ છે ને એને સૂચન કર્યું કે ભાઈ હવે AMUની જગ્યાએ આપણે ફક્ત યુનો ઉપયોગ કરીશું. એટલે એક કાર્બન પરમાણુ દળ
जेटलू लईए तो आपणे कार्बन परमाणीय दर एक यू वडे ऑक्सिजन परमाणु दर 1.33 यू वधु अनुकूल रहेशे। विविध परमाणीय दर एकमोनी शोध करता वैज्ञानिक शुरुआत में कुदरती रीते मळता ऑक्सिजन एक सोळमा भागना दर ने एक एकम तरीके लीधुं हतुं। ज्यारे बकु एने कोई बीजा साथे सरखावानुं हतुं तो एने बकु ऑक्सिजननुं जे दर छे एक सोळा अंश एकना छेदमां सोळमा भागनुं लीधुं અને બે કારણોને એને સુસંગત માનવામાં આવ્યું। પહેલું, ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે જેથી મોટાભાગના તત્વોને આની સાથે સરખાવી શકાય અને એની સમજ મેળવવી સહેલી પડે। બીજું હતું, આ પરમાણ્ય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણ્ય દળ પૂર્ણાંક સ્વરૂપમાં પ્રાપ્ત થતા હતા કે બીજા કોઈનો પરમાણુ દળ માપવું હોય ઓક્સિજન સાથે માપીએ તો મોટાભાગના પરમાણુ દળ પૂર્ણાંકમાં મળતા હતા એટલે બહુ પોઈન્ટમાં બહુ જવાબ આવતા નહોતા જેથી પણ ગણતરીની જે ભાષા છે એમાં એ સહેલું પડતું હતું। તેમ છતાં 1961માં પરમાણુ દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો। 1961માં આ પરમાણુ દળને બધાની સામે સ્વીકૃત કર્યો સ્વીકાર્યો બધાએ કે પરમાણુ દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યું। પહેલાં ઓક્સિજનનો ઉપયોગ થતો હતો પછી ભોગ એમાં કોઈને કોઈ આવી કે ઓક્સિજન બધા સાથે સંયોજાતો હતો એટલે એનો ઉપયોગ કર્યો। ઓકે, બીજું કે મોટાભાગના તત્વોનો જે પરમાણુ દળ છે એ પૂર્ણાંક મળતો હતો એટલે એનો ઉપયોગ કર્યો। પણ વધુ સંશોધનના આધારે 1961માં પ્રમાણભૂત માપ તરીકે કેનો ઉપયોગ કર્યો ભોગ એને કાર્બનનો જે કાર્બન 12 સમસ્થાનિકનો એક પરમાણુનું દળ 1/12માં ભાગને માન્ય પરમાણીય એકમ તરીકે લેવામાં આવે છે કે કાર્બન સાથેને સરખાવવામાં આવે છે। કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષ બાકીના તમામ પરમાણુનું દળ પ્રાપ્ત કરવામાં આવે છે અને જેથી બકુ એની ગણતરીના આધારે કોઈનો પરમાણુ દળ મેળવી શકાય છે। કલ્પના કરો કે ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે, સમજાયું કઈ રીતે માપવાનું હોય? તો એક તરબૂચને લઈ આનું દળ 12 એકમ છે એવું સમજો। હવે 12 તરબૂચની એકમ અથવા 12 ફળ દર એકમ એવું કહીએ તો તરબૂચના 12 સરખા ભાગ કરો, કેટલા ભાગ કરો? 12। તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળને દળ તરબૂચનો એક ટુકડા સાપેક્ષ દળ જેટલું છે જોવા મળે છે। દાખલા તરીકે શું કીધું બકુ કે એક ફળ લીધું એના 12 ભાગ કર્યા એટલે એક જે વધ્યું ને કાર્બનનું દળ થયું તો 1/12। હવે બકુ મારે બે ઓ બાજુ બે ગણું થાય તો આનું વજન કરતો ઓલું બે ગણું થાય તો સમજવાનું કે એમાં બે પરમાણુ દળ છે એમ। દાખલા તરીકે ફળોની સાપેક્ષ દળ એકમમાં વેચે છે, આ રીતે બકુ માપે છે। કોઈપણ તત્વના પરમાણુના સરસ દળને કાર્બન 12 પરમાણુ દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તત્વની સાપેક્ષ પરમાણીય દળની વ્યાખ્યા કરી કે દાખલા તરીકે ઓ બાજુ જે બીજો પરમાણુ છે એનો વજન મૂકી દીધો, આ બાજુ મૂક્યું તો એમાં ભાઈ 3 આ જે તરબૂચની 3 કટકા એમાં આવ્યા, ટુકડા આવ્યા તો એનો વજન કેટલો? એટલો એનો વજન છે। આમ એકબીજા સાથે એને શું કર્યું? સરખાવી શકાય અને જેથી મોટાભાગની સમજણો એમાં મળી શકે છે। તો આપણને અમુક તત્વોના પરમાણુય દળ આપેલા છે, જેમ આગળ આપણે જોયું કે અમુક તત્વની સંજ્ઞા એમ અમુક તત્વના પરમાણુય દળ। તો હાઇડ્રોજન છે એનો પરમાણુય દળ કેટલો બગુ? 1। કોષ્ટક 3.2માં જુઓ બગુ તમે, કાર્બન છે તેનો પરમાણુ દળ 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, સોડિયમનો 23, આ રીતે બગુ બધાના આપેલા છે અને આવી રીતના બગુ આપણે પરમાણુય દળ મેળવી શકીએ છીએ। પરમાણીય દળ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને એનું આણ્વીય દળ કહે છે, એટલે કે પરમાણીય દળને મળતું આવે છે। પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? હવે આટલું બધું સૂક્ષ્મ છે તો આપણો પ્રશ્ન છે કે ભાઈ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે? તો મોટાભાગના તત્વના પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી કારણ કે બહુ સૂક્ષ્મ છે, એટલે પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે। એટલે પરમાણુ ભેગા થઈ અને અણુની અથવા આયનની એ શું કરે છે બગુ? રચના કરે છે। આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને
શું બનાવે છે? દ્રવ્ય. એટલે પછી આપણે એને જોઈ શકીએ છીએ. એ અણુ અથવા આયનો પણ ભેગા થઈને દ્રવ્યની રચના કરે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને એનો સ્પર્શ પણ કરી શકીએ છીએ. આ દ્રવ્ય છે બાબુ, આ દ્રવ્ય છે. પણ આ બનવા માટે અણુ આયનની જરૂર પડી હોય, અણુ આયન બનવા માટે પરમાણુની જરૂર પડી હોય. કારણ કે પરમાણુ એટલો સૂક્ષ્મ છે બાબુ કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આવું આપણે આગળના પાઠમાં પણ શીખ્યા છીએ, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એટલો બધો સૂક્ષ્મ છે. એટલે એ ભેગા થઈને અણુ બનાવે, આયન બનાવે, એ ભેગા થઈને બાબુ દ્રવ્ય બનાવે અને દ્રવ્યથી આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. તો આપણી ચર્ચા હતી બકુ આ પરમાણુ વિશે. હવે પછીનો મુદ્દો બકુ આપણે આગળના લેક્ચરમાં લેશું, જે અણુ વિશે હશે.